और जहाँ ऐसी वाणी सुनने में आ जाए, है नारद जी जो भक्ति मार्ग के आचार्य भगवत भक्त, जहाँ ऐसी वाणी सुनी व्यास जी, मन में शांत हुआ। जो जे भागवत नारद जी ने ब्रह्मा जी थी मड़ियो तो ये नारद जी हमने व्यास जी ने आपी दीदो अने कीधु हवे आनो आप विस्तार करो। अने हवे व्यास जी विस्तार करवा बिराजा, ભાગવતની રચના સમાધિમાં કરી અને સમાધિમાં ભાગવતની રચના થઈ અને હવે ભાગવત એ ભક્તિશાસ્ત્ર છે અને જ્યાં ભગવત ભક્તિશાસ્ત્ર ભાગવતની રચના થઈને ભાગવતજીને સંત વ્યાસજીને સંતોષ થયો, આનંદ થયો અને વિચારવા લાગ્યા કે હવે આ ભાગવતનો વિસ્તાર થવો જોઈએ, આનો પ્રચાર થવો જોઈએ। પણ કે આ ભાગવતનો પ્રચાર કરે કોણ? આ તો બધા શાસ્ત્રોનો શાસ્ત્રોનો સાર છે, પરમહંસોની સંહિતા છે, આનો વિસ્તાર કોણ કરી શકે? ત્યારે વિચાર આવે કે આ તો કેવલ અને કેવલ મારો પુત્ર સુખદેવ જ આનો વિસ્તાર આનો પ્રચાર કરી શકે। પણ હવે સુખદેવજી તો જન્મની સાથે એને છોડીને વયા ગયા હતા, તો કેવી રીતે એમને આપીએ? તો કહેવાય છે કે અમુક જે બહુ ભાગ્યશાળી એવા ભક્તો હતા, એમના શિષ્યો હતા વ્યાસજીના, એમને ભાગવતના અમુક શ્લોકો શીખવાડ્યા અને હવે આ ઋષિકુમારો ઈ શ્લોકોનું આવર્તન કરતા કરતા વનમાં સંવિતા લેવા જાય, જોશ દોસ્તી શ્લોકો બોલે અને ઈ વનમાં જ્યાં શ્લોકોનો ઉચ્ચારણ કરી રહ્યા હતા ઈ જ વનમાં, કારણ કે આ સુખદેવજી કેવા છે, પરિવ્રાજક સંત છે, ફરતા રહે ને ફરતા ફરતા ઈ જ વનમાં પધાર્યા જ્યાં ઋષિકુમારો જોશ દોસ્તી શ્લોક બોલતા હતા અને ઈ શ્લોક એમણે સાંભળ્યો। बरहा पीडम नटवर वपु कर्णयो कर्णिकार विप्रदवातः कनक कपिशं वेजयन्तीं च मालां रन्ध्रान् वेणुरदर सुधया पूरयन् गोपवृन्दै वृन्दारण्यं स्वपदरमणं प्राविशद गीत कीर्ति। પ્રભુના સુંદર સૌંદર્યનું વર્ણન આ શ્લોકમાં કરવામાં આવ્યું। પહેલા આ સુખદેવજી નિરાકારને માનતા, પણ જ્યાં આ શ્લોક સાંભળ્યો, શ્લોક સાંભળતાની સાથે જ મન વ્યાકુલ થયું, પણ પાછું પોતાના મનને સાવધાન કર્યું કે આ સાકાર સ્વરૂપમાં ક્યાંક આસક્તિ થઈ જશે તો પછી હું મુક્ત કઈ રીતે થઈશ, ત્યાં જ બીજો શ્લોક સાંભળ્યો। અહો બકીયમ સ્તનકાલ કૂટમ જિંઘાસ્ય પાય યદપ્ય સાધવી लभे गतिं ध्यातु चितां ततोऽन्यं कं वा दयालु शरणं व्रजे मे। बीजा श्लोकमां भगवानना औदार्यनुं वर्णन करवामां आव्युं के भगवान केवा कृपालु छे के ज्यारे पूतना जे द्वेष भावथी भगवानने मारवा माटे आवी हती, पण भगवाने एवी एनी उपर कृपा करी के जे स्थान यशोदाजीने मळ्युं ए स्थान पूतनाने आपी दीधुं, एवा कृपालु श्री कृष्ण छे। અને જ્યાં ભગવાનના ઔદાર્યનું શ્રવણ કર્યું ને હવે વિચાર્યું કે આ આટલા સુંદર શ્લોક આટલું સુંદર શાસ્ત્ર એનું તો વધારે શ્રવણ કરવું જોઈએ, અને પછી એ ઋષિકુમારોને કહ્યું, અરે એ આપને કહાં સે શીખા એ શ્લોક, કોણ સા શાસ્ત્ર હે ગ્રંથ હે મુજે ભી શીખાઓ। ઋષિકુમાર કહેવા લાગ્યા, અમે તો થોડાક જ શ્લોકો જાણ્યા છે, આપને જો ભાગવત પૂરું જાણવું હોય તો આપ વ્યાસજી પાસે જાઓ, એણે ભાગવતની રચના કરી છે। અને હવે સુખદેવજી જે વ્યાસજીને છોડીને વયા ગયા હતા, એ આ ભાગવતના પ્રેમના લીધે પાછા વ્યાસજી પાસે આવ્યા અને વ્યાસજીને કીધું કે હે પિતાજી, કંઈક મારી કંઈક યોગ્યતા હોય તો મારી ઉપર એવી કૃપા કરો કે મને આ ભાગવત શાસ્ત્ર શીખવું છે, આપ મને ભાગવત આપો। વ્યાસજી તો જાણતા હતા કે આનો પ્રચાર તો કેવલ અને કેવલ સુખદેવ જ કરી શકશે, કારણ કે એ પરમહંસ છે। અને હવે એ જે સમાધિમાં જે ભાગવતનો અનુભવ કર્યો, એ ભાગવત કોને આપ્યું? શ્રી સુખદેવજીને આપ્યું। અને હવે સુખદેવજી તે ફલ સુખદેવજી દેવજી
સાચા અર્થમાં તો હવે સીઝન આવી આંબાની સીઝન. એવો આ રસ યુક્ત બહુ મીઠો આંબો આ ભાગવત. Thank you.
को